हेलो फ्रेंड्स, वेलकम बैक टू यस एकेडमी। स्वागत है विद्यार्थी मित्रों अपना यूट्यूब ऑनलाइन प्लेटफॉर्म पर। तमने ख्याल है अपने करंट अफेर सेशन खास कर गुजरात नी जे कोई क्लास वन टू थी मांडीने क्लास थ्री सुधीनी एक्जाम है एना माटे ज आपणे आ स्पेशल लेक्चर जे कंडक्ट करीए छीए। आई होप तने तमे आनो मेक्सिमम बेनिफिट लो अने मेक्सिमम बेनिफिट है तमारा विद्यार्थी जे मित्रों तमारी साथे जे प्रिपरेशन करता होय एमने पण आपजो। ओके, चलो આજનો કોટ ઓફ ધ ડે જે ભૂલાઈ ચૂક્યો છે એટલે એ નેક્સ્ટ લઈશું। આ ડાયરેક્ટ આપણે આપણા ફર્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં G20 સસ્ટેનેબલ વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કઈ જગ્યાએ થયેલું છે? અત્યારે G20 છે એ આપણે હોસ્ટ કરી રહ્યા છીએ અને એમાં આ સસ્ટેનેબલ વર્કિંગ ગ્રુપની વાત છે। સસ્ટેનેબલ વર્કિંગ ગ્રુપમાં ઓબ્વિયસલી તમને ખ્યાલ છે કે આપણે નેક્સ્ટ 2030 સુધીમાં આપણે જે આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એના તરફ આપણે ધીમે ધીમે પ્રોગ્રેસ કરવાનો છે। સેના માટે? તો જે આપણું ગ્લોબલ મીન ટેમ્પરેચર છે એ 2 સેલ્સિયસ અને જો પોસિબલ હોય તો 1.5 ડિગ્રી સેલ્સિયસ છે એ આપણે મેન્ટેન રાખવાનું છે। બટ એઝ ઓફ નાવ રિસન્ટલી હમણાં જે IPCCનો રિપોર્ટ આવ્યો હતો, પહેલાં આનો આન્સર શું છે? એ છે ઉદયપુર। અત્યારે IPCCનો એક રિપોર્ટ હતો એમાં એ વસ્તુ જણાવવાની આવી છે કે વી હેવ ઓલરેડી ક્રોસ્ડ 1.1 સેલ્સિયસ। આટલું છે એ આપણે આપણું જે મીન ટેમ્પરેચર છે એ આપણે હજી 2023 છે અને વી હેવ ઓલરેડી પાસ્ડ ધીસ। તો વી આર ટોકિંગ અબાઉટ એટ ધ એન્ડ ઓફ ધીસ સેન્ચુરી 2100 સુધીમાં 2 ડિગ્રી સેલ્સિયસ આપણે રાખવાનું છે, મેન્ટેન કરવાનું છે। એન્ડ વેર આર વી નાવ? તો 1.1 ઉપર તો જઈએ જ તે। તો એ નેક્સ્ટમાં આપણે કઈ રીતના એને કન્ડક્ટ કરવું, તો એ ખાસ એના માટે ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસીસ છે એને આપણે 2027 સુધીમાં આપણે 35% જેવું કટ ઓફ કરવું પડે ત્યારે જઈને એ વસ્તુ થાય। અને એના માટે 2027 એટલે સમજો કે 4-5 વર્ષનો જ સમય છે અને એ 4-5 વર્ષની અંદર આપણે મોસ્ટલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ પોતાનું કોલ ઇમિશન છે એ જો રિડ્યુસ કરે છે ત્યારે જઈને તે એ ટાર્ગેટ છે અચીવ થઈ શકે। પણ એના માટે મોસ્ટલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એ આ બાબતે તૈયાર નથી। કેમ કે બે વસ્તુ છે એ આમને સામને છે। એક વસ્તુ ફર્સ્ટ છે ડેવલપમેન્ટ કે જે દેશની વાત છે અને બીજી સામે જે દ્વિધા છે એ છે મીન ટેમ્પરેચર, ગ્લોબલ મીન ટેમ્પરેચર। અને જ્યારે કોઈ પણ દેશ સામે આવો જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે કોઈ પણ દેશ છે એ પોતાના દેશવાસીઓની પહેલાં ભલાઈ છે। એટલા માટે આપણા એક સેશનમાં એસ જયશંકર સાહેબે એ વસ્તુ કીધેલી હતી, વી હેવ આર ઓન ઇન્ટરેસ્ટ। અને એ જ વસ્તુ જણાવી હતી કે રશિયા સાથે આપણે શું કામ ઓઇલ પરચેસ કરીએ છીએ, તો એમણે એ વાત કહેલી હતી કે આઈ એમ ધ લાર્જેસ્ટ પોપ્યુલેશન કન્ટ્રી એન્ડ વી હેવ આર ઓન ઇન્ટરેસ્ટ, વાય ડુ વી કન્સર્ન અબાઉટ ધ વેસ્ટર્ન પાવર્સ, અમે શું કામ એની ચિંતા કરીએ? તો દરેકના પોતાના એક ઇન્ટરેસ્ટ હોય એના જ તે માનમાં કન્ટ્રી છે એ કામ કરતું હોય। ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન। તાજેતરમાં યુનેસ્કોની રિપોર્ટ મુજબ દુનિયાના 4% વસ્તી પાસે પીવાનું શુદ્ધ પાણી નથી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સ્પેશિયલી ફોર ક્લાસ 1-2 GPSC છે એ આ વસ્તુ છે એ ખાસ પૂછતી હોય છે। જ્યારે કોઈ રિપોર્ટ પબ્લિશ થાય ત્યારે GPSCના જે કોઈ પેપર સેટર હોય એમની આવી વસ્તુ ઉપર વધારે એક ક્લોઝ વોચ હોય છે અને એ છે આવા ખાસ ક્વેશ્ચન પૂછે છે। તો 4% છે? તો 26% છે એ લોકો પાસે પીવાનું શુદ્ધ પાણી નથી। યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો છે એ દર વખતે આવા કોઈક રિપોર્ટ હોય એ બહાર પાડતું હોય અને આ વખતે એમણે એક યુનેસ્કો UN વોટર કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો છે। યુનેસ્કો UN વોટર શું વાત કરી છે આ UN વોટરમાં? તો એમણે આવનારા જે દિવસો છે, આવનારો જે સમય છે, આવનારો જે ડિકેડ છે એમાં
ग्लोबल स्टेज पर क्या देश नी कई प्रमाण वॉटर स्केसिटी हे ए बाबते एक रिपोर्ट एमने मेन्शन करो है। एम एमने ये वस्तु जानी है कि 26% पीपल डू नॉट हैव इवन क्लीन ड्रिंकिंग वॉटर। 26% लोग पास पीवा पानी अवेलेबल थतु नहीं, एस्पेशली इन आफ्रिकन रीजन। मोस्टली जे आज वेस्टर्न पावर्स है कि जे मोटी मोटी आइडियोलॉजी की बात करे ने, ए लोको मोटी मोटी आइडियोलॉजी की बात करवा पाछळनुं कारण जेनी प्रोस्पेरिटी 1850s थी ए लोको दे हैव ऑलरेडी डन वॉट दे हैव डन। हवे ए लोकोने परवा नथी, हवे लोको सेनी वात करशे, क्लीन एनर्जी नी वात करशे, हवे वात करशे नेट झीरो इमिशन नी वात करशे। बट वॉट अबाउट एशियन जायंट्स, मतलब इंडिया एंड चाइना, वॉट अबाउट आफ्रिकन कंट्रीज? तो त्यारे कोई परवा नथी। इवन आ जे रिपोर्ट छे एमां ए वस्तु जणाववामां आवी छे के 46% पीपल डू नॉट हैव फेसिलिटी फॉर सेनिटेशन। 46% लोको पासे सेनिटेशन नी फेसिलिटी पण अवेलेबल नथी। ज्यारे आवा रिपोर्ट आवता होय ने त्यारे एस्पेशली कोई डेवलपिंग कंट्रीज छे, खास करीने जे आफ्रिकामां जे एवा बधा जे कंट्रीज छे, नाइजीरिया छे अथवा तो एवा जे कंट्रीज के जे आफ्रिकामांथी लीड करे, नाइजीरिया जे लार्जेस्ट जे पॉप्युलेशन कहेवाय एवी कंट्रीज एंड डेवलपिंग इकोनॉमी छे अमोंग आफ्रिकन कंट्रीज, प्लस साउथ आफ्रिका छे के जे आपणी साथे ब्रिक्समां कोलोबरेशन करे छे। आवी बधी कंट्रीज छे, खास आ जे रिपोर्ट छे ने आने मेन्शन करवो जोईए કે ભાઈ અમારી પાસે પહેલાં વહેલાં તો બેસિક ફેસિલિટી હોય એ જ વસ્તુ નથી, વી ડિડન્ટ હેવ ધ એક્સેસ ઓફ ક્લીન સેનિટેશન, વી ડિડન્ટ હેવ ઇવન ધ એક્સેસ ઓફ ક્લીન પ્યોર વોટર, એ વસ્તુ પણ છે નહીં। એન્ડ હાઉ કેન યુ ટોક અબાઉટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, હાઉ કેન યુ ટોક અબાઉટ નેટ ઝીરો ઇમિશન, કઈ રીતના થઈ શકે? ધેર ઇઝ નો બેલેન્સ એટ ઓલ, હાઉ કેન યુ ચેક ધીસ એક્ટિવિટીઝ? આ વસ્તુ ઉપર તમે કઈ રીતના અંકુશ રાખશો? અને આપણો જે ઇન્ડિયા છે એ વોટર સ્કેરસિટીમાં ટોપ ઉપર છે। વોટર સ્કેરસિટીમાં ટોપ ઉપર છે, કેટલા? અરાઉન્ડ 19.33% જેવું એક જે પેરામીટર છે એ 19.33%, વિચારો, પાણીની અછત છે, ગ્લોબલી અછત છે, એમાંથી સૌથી વધુ જો કોઈ દેશમાં પાણીની અછત હોય ને તો 20%, અરાઉન્ડ 19% જેટલી અછત છે માત્ર ભારતમાં જ છે। અને એનું કારણ શું છે? તો આપણી જે અત્યારે રાઇઝિંગ પોપ્યુલેશન છે એ એક મોટો પ્રોબ્લેમ છે। બીજા નંબરમાં ઇલીગલ માઇગ્રેશન છે, ખાસ કરીને બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, પાકિસ્તાન છે, મ્યાનમાર છે, હજી એમાં રોહિંગ્યા જે છે એનો એક ઇસ્યુ છે, એ પણ ભારતને થોપવામાં આવી રહ્યો છે। જે ગ્લોબલ કોમ્યુનિટી છે એ કઈ રીતના ભારત એના ખુદના પોતાના જે ઇસ્યુઝ છે એની સાથે જ લડી રહ્યું છે, જેમ કે ગ્લોબલ ટેરરિઝમ છે, રાઇઝિંગ પોપ્યુલેશન છે, જીડીપી ગ્રોથ છે, અનઇક્વાલિટી છે, પોવર્ટી છે, આવી બધી વસ્તુને ભારત ટેકલ કરી રહ્યું છે। અને જ્યારે કોઈ કન્ટ્રી જેમ કે પાકિસ્તાન જેવી કન્ટ્રી જ્યારે કોલેપ્સ થવાની કગાર ઉપર છે ત્યારે પણ વર્લ્ડ મીડિયા છે ભારત પાસે એક્સપેક્ટેશન રાખે છે, શ્રીલંકા છે એ ઇકોનોમિકલ ક્રાઇસિસ ફેસ કરે છે તો એમાં પણ ભારત પાસે એક્સપેક્ટેશન રાખવામાં આવે છે, નેટ ઝીરો ઇમિશનની વાત થાય તો એમાં પણ ભારત પાસે એક્સપેક્ટેશન રાખવામાં આવે છે। એટલે ઇન શોર્ટ આ બધી એક ડ્યુઇલિટી છે વેસ્ટર્ન પાવર્સની, અને એના માટે એસ જયશંકર સાહેબે બહુ મસ્ત વાત કીધેલી હતી કે યુરોપ શુડ કમ આઉટ ફ્રોમ ધ માઇન્ડસેટ દેટ ધ યુરોપ્સ પ્રોબ્લેમ ઇઝ નોટ વર્લ્ડ્સ પ્રોબ્લેમ બટ ધ વર્લ્ડ સોરી યુરોપ્સ પ્રોબ્લેમ ઇઝ નોટ ધ વર્લ્ડ પ્રોબ્લેમ બટ ધ વર્લ્ડ પ્રોબ્લેમ ઇઝ યુરોપ્સ પ્રોબ્લેમ, એ વસ્તુ છે એમાંથી બહાર આવવાની જરૂર છે। વેન ઇટ ઇઝ યોર્સ ઇટ ઇઝ યોર્સ એન્ડ વેન ઇટ્સ માય ઇટ્સ આર્સ, એ વસ્તુ એમણે બહુ મસ્ત કોટ કરેલી છે। તો આ જે બધી વસ્તુ છે આ ખરેખર આપણા માટે એક અલાર્મિંગ સિચ્યુએશન છે એ વસ્તુ બતાવે છે। પણ આના માટે આપણે સરકાર છે એ થોડા સ્ટેપ્સ લઈ રહી છે, જેમ કે આપણે ગ્રાઉન્ડ વોટર માટે પણ અલગ અલગ સ્કીમ્સ બહાર પાડેલી છે, આપણે ખાસ કરીને ગુજરાતમાં જે પ્રમાણે સુજલામ સુફલામ યોજના છે એ ચાલી રહી છે, પ્લસ ભારત સરકાર છે એ કૃષિ સિંચાઈ યોજના છે એ ચાલુ છે, ઉપરાંત બીજી
સોઇલ હેલ્થ કાર્ડ કરીને પણ યોજના છે, આવી બધી જે નાની નાની યોજનાઓ છે એના ઉપર ભારત સરકાર કામ કરી રહી છે. સો વી હોપ કે વી સક્સેડ સુન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલન 2023 ક્યાં આયોજિત થયું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેમ કે જળ સંમેલનની વાત છે અને જ્યારે આવી કોઈ વસ્તુ થાય ત્યારે મે બી ક્લાસ 3 જે આવા અમુક ક્વેશ્ચન છે ફેક્ટ બેઝ છે પૂછી શકે છે. તો કઈ જગ્યાએ? તો ન્યુયોર્ક. ક્યાં આવ્યું? યુએસએ. એક બહુ મસ્ત સોંગ છે સ્ટેપ અપનું, ઇટ્સ ઇન ન્યુયોર્ક. બહુ મસ્ત, એકદમ બૂમ મ્યુઝિક છે અને બહુ મસ્ત સોંગ છે એ. આ ન્યુયોર્ક ઉપર જ છે. તો એક ખાલી વન લાઇનર પૂરતું છે, ખાલી એટલું જ યાદ રાખજો કે કઈ જગ્યા ઉપર આંતરરાષ્ટ્રીય જળ સંમેલન 2023નું આયોજન થયું છે. મોસ્ટલી આવી જે જળ સંમેલન હોય એના ઉપર જ તે જે ગ્લોબલ જે મીડિયા હોય એના કોઈ કોઈ એસ્પેક્ટ હોય એ છુપાયેલા હોય, એ આવી ઇવેન્ટ હોય એને તે વધારે ધ્યાનમાં રાખતા હોય. કોઈ વસ્તુ એમાંથી રિપોર્ટ બહાર આવતા હોય, કોઈ ડેટા બહાર આવતા હોય તો એની જે એ વધારે વાતચીત થતી હોય એટલે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કઈ જગ્યાએ પીએમ મોદીએ વન વર્લ્ડ ટીબી સમિટને સંબોધિત કરી છે? અહીંયા એ એક એડ કરવાનું છે. તો અત્યારે તમને ખ્યાલ છે રિસન્ટલી 24 માર્ચ કયો? તો વર્લ્ડ ટીબી ડે. ટીબી મીન્સ વોટ? તો ટીબી ફોર ટ્યુબરક્યુલોસિસ. પહેલા તો આનો આન્સર શું છે? એ છે વારાણસી. ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશમાં. અને આ જે વન વર્લ્ડ ટીબી સમિટ છે, તો પહેલાં તો સમજો વોટ ઇઝ ટીબી. ટીબી એટલે શું? પહેલાં તો એ વાતને સમજો. તો ટીબી એટલે એક પ્રકારનો રોગ કે જેને કહેવાય ક્ષય, અને ઇંગ્લિશમાં એને કહેવાય ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ આ શેનાથી થાય? તો સાયન્સમાં આ ક્વેશ્ચન પૂછાય છે કે ટીબી છે એ નીચેના પૈકી કઈ વસ્તુના કારણે થાય છે. ચાર ઓપ્શન આપેલા હોય, વાયરસ, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, યા તો મતલબ પરોપજીવી, અથવા તો અન્ય કોઈ પણ એક ઓપ્શન આપી દીધો હોય કે નોન ઓફ ધ અબોવ. તો ખાસ યાદ રાખજો આ છે એ ક્ષય છે એ શેના કારણે? તો બેક્ટેરિયાના લીધે થાય છે. અને કયા? તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ખાસ યાદ રાખજો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો એક બેક્ટેરિયા આવે, એ બેક્ટેરિયાના કારણે આ રોગ છે થતો હોય. ક્ષયમાં જે પહેલો પ્રોબ્લેમ હોય એ કોને હોય? તો જે ફેફસા હોય એને થાય. અને આ છે એ કેવો છે? એ ઇન્ફેક્ટેડ ડિસીઝ છે, મતલબ એકમાંથી બીજાને થઈ શકે. જેમ કે કોઈ વ્યક્તિ છે, ઇન્ફેક્ટેડ પર્સન છે, એ ઇફ એન ઇન્ફેક્ટેડ પર્સન સ્નીઝીસ તો અનધર પર્સન કેન ગેટ ધ સેમ થિંગ. એ જે છીંક હોય, જે છીંક ખાય એનાથી કોઈ એના જે જે છીંકના જે ડ્રોપલેટ્સ હોય, જે પાર્ટિકલ્સ હોય, એ સામેવાળા વ્યક્તિને થાય તો પણ એને થઈ શકે છે. તો આને કહેવાય કોમ્યુનિકેબલ ડિસીઝ. આ છે એ કોમ્યુનિકેબલ ડિસીઝનો એક એક્ઝામ્પલ છે. સાયન્સમાં આપણે જોઈશું કે કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એવા બે પ્રકારના રોગ હોય. તો જે કોઈ કારકના કારણે જે સ્પ્રેડ થતો હોય એને કહેવાય કોમ્યુનિકેબલ ડિસીઝ. ફોર એક્ઝામ્પલ, રિસન્ટલી જે કોરોના હતો એ શું હતો? કોમ્યુનિકેબલ ડિસીઝ હતો. કોઈ વ્યક્તિ જે એ કોરોના ઇન્ફેક્ટેડ છે અને એની કોઈ પણ જે સરફેસ છે એના ઉપર એના ડ્રોપલેટ્સ, એના પાર્ટિકલ્સ એ પડે છે, અને બીજો કોઈ પર્સન આવીને સેમ થિંગ અથવા તો એ વસ્તુ યુઝ કરે છે તો ત્યારે હી વોઝ શી ગેટ્સ ઇન્ફેક્ટેડ ટુ. એટલા માટે આપણે આ જે બધું સેનિટાઈઝરનો એનો બધો યુઝ કરીએ છીએ. શેના માટે? તો ઇન્ફેક્શન ના થાય એના માટે. તો આ ટીબીના કારણે છે. હવે ટીબીની વાત છે તો ખાસ યાદ રાખજો કે ભારત સરકાર દ્વારા
टीबी उन्मूलन कार्यक्रम, मतलब गुजराती में टीबी उन्मूलन तेने शू कहवा टीबी एलिमिनेशन प्रोग्राम। ए टीबी एलिमिनेशन प्रोग्राम जे ए 2025 सुधी में आपणे टीबी है एने ऑलमोस्ट नलिफाई करी देवानो आपणे एक टार्गेट राखेलो, बहु एम्बिशियस टार्गेट है। अने जो आ टार्गेट इफ वी सक्सीड टू अचीव दीस इट विल बिकम अ ह्यूज चेन्ज इन इंडिया। केम केम के अत्यारे 10 બે લોકો છે કે જે આ ટીબીનો શિકાર છે, અને આનું મોટું પોપ્યુલેશન છે વર્લ્ડનું ટીબીનું એ સૌથી વધુ ભારતમાંથી છે। એટલા માટે જો 2025 સુધીમાં આ ટીબી ઉન્મૂલન કાર્યક્રમ થઈ જાય છે તો કોના દ્વારા, તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમેન્ટ એમના દ્વારા આ પ્રોગ્રામ છે એ ટીબી ઉન્મૂલન કાર્યક્રમ 2025 સુધીમાં આપણે ટીબી છે એ એલિમિનેટ કરી દેવા માંગીએ છીએ। અને WHO મુજબ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ ક્યાં સુધીમાં, તો 2030 સુધીમાં ટીબી એલિમિનેશન પ્રોગ્રામ આ બંનેના ટાર્ગેટ છે। GPSCમાં આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયો છે, GPSCનો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન છે કે ભારત છે એ કયા વર્ષ સુધીમાં ટીબી ઉન્મૂલન કાર્યક્રમ કરવા માગે છે, અથવા તો ક્યાં સુધીમાં ભારતે ટીબી મુક્ત ભારત બનાવવાનો પ્રોગ્રામ, ટીબી મુક્ત ભારત બનાવવાનો એક લક્ષ્ય ધારણ કરેલ છે, તો એ આવશે 2025। એ ખાસ યાદ રાખજો। અહીંયા જે ટીબીના સમિટ હતા એમાં ખાસ જે WHOના વાઇસ ચેરમેન હોય એ પણ હતા, અને એમણે આમાં જે થીમ છે એના અંતર્ગત, એ થીમ અંતર્ગત વન ફેમિલી વન વર્લ્ડ એવું કરીને એક એમણે સ્લોગન આપ્યું હતું, અને એ સ્લોગન અંતર્ગત એમણે મોદી સાહેબને પણ કોટ કરવાનો ટ્રાય કર્યો હતો, વન ફેમિલી વન વર્લ્ડ વન લીડર। કેમ કે અત્યારે જે ભારત જે ટ્રેજેક્ટરીમાં જઈ રહ્યું છે એ એક અલગ પ્રકારની છે, એ કેવી છે તો એક ગ્લોબલ લીડરની ટ્રેજેક્ટરી છે ભારતની। એટલા માટે એટલે ખાસ યાદ રાખજો 24 માર્ચ છે એ ટીબી દિવસ છે, અને ટીબી છે અત્યારે એનો ઈલાજ છે એ થઈ શકે છે, પણ આમાં પ્રોબ્લેમ શું છે કે આમાં 6 સુધી કોઈ પણ પેશન્ટ હોય ને એને 6 સુધી અંડર ઓબ્ઝર્વેશન રાખવું પડે। હવે જનરલી થાય છે કેવું, આમાં આના એક પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકાર દ્વારા 500 રૂપી છે એ આસિસ્ટન્સ પણ આપવામાં આવે છે, મતલબ મદદ પણ આપવામાં આવે છે। 500 રૂપિયાની એક એડ આપવામાં આવે છે સેના માટે, તો જે એવો વ્યક્તિ કે જે ઇકોનોમિકલ બેકવર્ડમાંથી બિલોંગ કરે છે કે જેની એટલી કેપેબિલિટી છે નહીં, પરિવાર મોટું છે, તો આવી દરેક વસ્તુમાં એના ટીબીના સારવાર માટે ભારત સરકાર 500 રૂપિયા આપે છે। વિચારો કેટલા પેશન્ટ હશે કે જે લોકોને 500 રૂપિયા ભારત સરકાર પોતાનામાંથી આપે છે। પણ પ્રોબ્લેમ આ જ છે કે ટીબીમાં થોડો મતલબ 1-2 સુધી રિકવરી થયા પછી જે તે પેશન્ટ છે એ જે ટ્રીટમેન્ટ છે એને લેપ્સ કરી દે છે, એને છોડી દે છે, અને એના કારણે ટીબી છે એને હટાવવું એક મુશ્કેલ એક ચેલેન્જિંગ છે। કેમ કે આ જે રોગ છે એ પાછો એનામાં પુનર્જીવિત થાય છે। જ્યાં સુધી 6 ના થાય તમારી આસપાસ કોઈ ટીબીના પેશન્ટ હોય તો એમને ખાસ કહેજો કે એની ટ્રીટમેન્ટ છે એને ખાસ ફિનિશ કરે। ટ્રીટમેન્ટ ફિનિશ થતાં 6 લાગે છે, નો ડાઉટ એમના સિમ્ટમ્સ છે એ 2 અંદર રિકવર થઈ શકે, પણ એ રિકવર નથી કહેવાતું। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ કોંકણ 2023નું આયોજન કરવામાં આવ્યું છે? આ આપણે એક્સરસાઇઝ કોઈ પણ લઈએ છીએ તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં કોંકણ એક્સરસાઇઝ એવરી ટાઈમ એવરી યર કઈ છે, તો આ એન્યુઅલી એક્સરસાઇઝ છે, એન્યુઅલી નેવી મેરીટાઈમ બાયલેટરલ એક્સરસાઇઝ 2023 કોના વચ્ચે, તો ઇન્ડિયા એન્ડ UK, અને આ કઈ જગ્યાએ થાય છે, તો કોંકણ। કોંકણ એટલે આપણી પાસે, તમે સમજો આ પ્રમાણે આપણું ગુજરાત છે આ પ્રમાણે છે, તો અહીંયા જે આ મહારાષ્ટ્રથી શરૂ થાય
અને કર્ણાટકા સુધીની હદ ગોવા સુધીની હદ છે આને કહેવાય કોંકણ રીજન કોંકણ રીજન અને આ જ રીજનમાં યુએસ સોરી યુકે અને ઇન્ડિયા છે એ બંને એક્સરસાઇઝ કરે છે એટલા માટે આને કહેવાય છે કોંકણ રીજન અને કઈ જગ્યાએ તો અરેબિયન સીમાં અરેબિયન સીમાં આ એક્સરસાઇઝ થાય છે અને આમાં જીપીએસસી માટે ખાસ એટલું યાદ રાખવાનું છે કે કોંકણ એક્સરસાઇઝમાં આ વર્ષે રિસન્ટલી 2023માં કોણે પાર્ટિસિપેટ કર્યું છે તો આઈએનએસ ત્રિશુલ અને આઈએનએસ ફોરવર્ડ તો ઇન્ડિયન નેવલ શિપ મોસ્ટલી જે આ રીતના આપણે જે પાર્ટિસિપેટ કરતા હોય એમાં આપણા એક પ્રતિનિધિત્વ હોય અને જે દેશના હોય એના પ્રતિનિધિત્વ હોય એમાં સામેવાળાના ક્યારેય પૂછાતા નથી પણ આપણા છે એ કોઈક વખત એક જીપીએસસી છે એ વન લાઇનર તરીકે એક સ્ટેટમેન્ટના ફોર્મમાં પૂછી દે છે ફોર એક્ઝામ્પલ તમને એવું પૂછી દે કે કોંકણ એક્સરસાઇઝ 2023નું આયોજન છે એ યુએસ ઇન્ડિયા અને યુકે વચ્ચે થયું છે આ એક્સરસાઇઝમાં આ અભ્યાસમાં આઈએનએસ વિક્રમાદિત્યએ ભાગ લીધો હતો તો ત્યાં જ આ વસ્તુ ખોટી પડશે કેમ કે વિક્રમાદિત્ય નથી વિક્રમાદિત્ય તો આઈએનએસ વિક્રમાદિત્ય તો ક્યાંથી પાર્ટિસિપેટ થાય એ તો એરક્રાફ્ટ કેરિયર છે એ ક્યારેય આવી વસ્તુમાં પાર્ટિસિપેટ ના કરે એટલે ખાસ યાદ રાખજો આઈએનએસ ત્રિશુલ છે એ જીપીએસસીમાં આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે એટલે આ વસ્તુ એક યાદ રાખજો આઈએનએસ ત્રિશુલ છે એણે કોંકણ એક્સરસાઇઝમાં ભાગ લીધેલો છે ચલ નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ કે આજ સુધીની ક્યારેય ધીસ હેઝ નોટ બીન એક્સરસાઇઝ બિફોર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી એવી વસ્તુ જે અહીંયા ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે શું છે તો ભારતે કયા દેશમાં પોતાને ત્યાંથી વાઘને સ્થળાંતરિત કરવા મંજૂરી આપી છે પહેલાં આપણે ચિત્તા લઈ આવ્યા ઇનિશિયલી ક્યાંથી નામિબિયાથી આપણે ચિત્તા લઈ આવ્યા 12 જેટલા ચિત્તા અને હવે પાછા બીજા આપણે લાવવાના છીએ એ લાવવાના છે એ સાઉથ આફ્રિકામાંથી લાવવાના છે પણ આજ સુધી આપણે કોઈને આપ્યા નથી હવે સમય એવો છે કે આપણે અહીંયા વાઘ છે એની એટલા પ્રમાણમાં સંખ્યા છે તો બીજા કોઈ દેશમાં આપણે ટ્રાન્સલોકેટ કરવા માટે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન ગવર્મેન્ટ અસર્ટેડ ધીસ થિંગ શું કહેવાય આને તો આને કહેવાય ઇન્ટર ટ્રાન્સલોકેશન ઇન્ટર ટ્રાન્સલોકેશન મતલબ કોઈ એક જગ્યા ઉપર જે પ્રજાતિ છે એ વધારે સારા પ્રમાણમાં છે હેલ્ધી એન્વાયરમેન્ટ છે તો બીજી જગ્યા ઉપર એને લાવીને ત્યાં પણ એ વસ્તુ કરવામાં આવે એ વસ્તુ કરવામાં આવી છે કઈ જગ્યાએ તો કંબોડિયા ખાતે અને કંબોડિયા એટલે ખાસ યાદ રાખજો અહીંયાનું એક બહુ ફેમસ ટેમ્પલ છે અંકોરવાટ હિન્દુનું સૌથી મોટામાં મોટું વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર હોય ને તો અહીંયા આવેલું છે અંકોરવાટ કંબોડિયા ખાતે અને જે તે સમયે જે રાજેન્દ્ર ચોલ હતા એ આ સમય ઉપર એમના સમય ઉપર આવી બધી જે કન્ટ્રીઝ છે એના ઉપર રૂલ કરતા ખાસ કરીને આ જાવા સુમાત્રા બોર્નિયો બાલી પછી આવી બધી જે કન્ટ્રીઝ છે પ્રેઝન્ટ ડે જે MTV કન્ટ્રીઝ છે MTV ફોર વોટ તો આસિયાન કન્ટ્રીઝ છે એમાં MTV એ રીતના યાદ રાખો MTV છે એક ચેનલ આવતી એ ચેનલ ઉપરથી તમે યાદ રાખો અને આસિયાન કન્ટ્રીઝ છે તમને યાદ રહી જાય કઈ રીતના તો પહેલાં અહીંયા મ્યાનમાર MT થાઈલેન્ડ અને V ફોર વિયેતનામ અહીંયા છે કંબોડિયા ને અહીંયા છે લાયોસ અને અહીંયા બીજી જે કન્ટ્રી છે નીચે આવશે ઇન્ડોનેશિયા ઉપર મલેશિયા ખૂણામાં એક નાનું ટચુકડું બહુ પ્રોસ્પરસ કન્ટ્રી એટલે સિંગાપોર આ બાજુ બ્રુનેઈ અને એ રીતના ફિલિપિન્સ લાસ્ટ 10th તો આવી રીતના જે આસિયાન છે 10 કન્ટ્રી છે આ આસિયાન કન્ટ્રીમાંથી આપણે જે આ કંબોડિયા છે ત્યાં આપણે વાઘ છે એને ટ્રાન્સલોકેટ કરવાના છીએ બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો વાઘ તો આપણા દિમાગમાં ઇન્સ્ટન્ટલી આવવું જોઈએ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ
1972 વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 એના અંતર્ગત આપણે આવા જે વાઇલ્ડ લાઈફ સ્પીસીસ છે ફોર એક્ઝામ્પલ વાઘ છે ફોર એક્ઝામ્પલ આપણે થોડા દિવસ પહેલાં જોયું હતું કે હાથીની 33rd જે એલિફન્ટ રિઝર્વ છે એ કઈ જગ્યા ઉપર આવેલું છે તો એ દરેકે દરેક વસ્તુ જે એના અંતર્ગત 1972માં આ વસ્તુની શરૂઆત થઈ હતી અને એ વખતે કોની તો ઇન્દિરા ગાંધીની સરકાર હતી કે જેના દ્વારા આપણે જે આ વાઇલ્ડ લાઈફ એનિમલ્સ છે એને પ્રોટેક્ટ કરવાની વાત કરીએ છીએ હવે ઇન્ડિયામાં અરાઉન્ડ 30,000 જેવા વાઘ આવેલા છે અરાઉન્ડ અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ જે ટાઈગર રિઝર્વ કેટલા ટાઈગર રિઝર્વ છે તો પ્રેઝન્ટલી 53 જેટલા ટાઈગર રિઝર્વ છે જીપીએસસી આ વસ્તુ ખાસ પૂછશે એ વસ્તુને ચેક કરવા કે એસ્પિરન્ટ છે કેટલા અવેર છે એટલા માટે આ વસ્તુ જે યુપીએસસીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને જીપીએસસીમાં પણ છે યુપીએસસી જે એ આ રીતના 1, 2, 3, 4 અને સામે એના સ્ટેટ આપેલા હોય ફોર એક્ઝામ્પલ રણથંભોર તો ક્યાં આવ્યું તો રાજસ્થાનમાં કુનો નેશનલ પાર્ક તો મધ્યપ્રદેશમાં પછી બાંધવગઢ તો કર્ણાટકામાં આવા બધા જે ઇમ્પોર્ટન્ટ ટાઈગર રિઝર્વ છે આ ઇમ્પોર્ટન્ટ ટાઈગર રિઝર્વ છે એ ખાસ યાદ રાખવાના છે એ યાદ રાખવાના છે કેમ કે આ આપણે વાઘ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ક્યારથી તો 1973થી આ પ્રોગ્રામ શરૂ થયો હતો પ્રોજેક્ટ ટાઈગર અને આ પ્રોજેક્ટ ટાઈગર છે એને રિસન્ટલી આ 1st એપ્રિલે ઇટ બીકમ્સ 50 યર 1st એપ્રિલે અને 50 વર્ષ પૂરા થશે તો અગેન ઇમ્પોર્ટન્ટ થઈ જશે 1973માં એ વસ્તુની શરૂઆત થઈ હતી ત્યારે વાઘની સંખ્યા બહુ ઓછી હતી ત્યારબાદ આજે 50 વર્ષ બાદ આપણી પાસે 70% ઓફ પોપ્યુલેશન કોની તો 70% પોપ્યુલેશન ઓફ ટાઈગર ઇઝ સિચ્યુએટેડ ઇન ઇન્ડિયા ઓનલી એટલા માટે આ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ છે વાઘમાં એક બીજી એક આમાં એક એશિયન ટાઈગર છે અને બીજી એક જે ટાઈગરની એક કેટેગરી છે એ છે રોયલ બેંગાલ ટાઈગર જે તે સમયે મારી ટીમ છે એમાંથી ઇન્સ્પાયર થઈને મેં એમનું નામ મારી ટીમનું નામ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં રોયલ બેંગાલ ટાઈગર રાખ્યું હતું એ પણ બહુ અલગ જ છે એ ખાસ તમે જોજો કે રોયલ બેંગાલ ટાઈગર છે એ કેવું દેખાય છે વાઘ જેવું જ હોય છે બટ થોડો માઇનોર ફર્ક છે ઓકે પ્લસ આના પહેલાં આપણી પાસે આપણે આ ઇન્ટર ટ્રાન્સલોકેશનની વાત છે આના પહેલાં જે આપણે કર્યું હતું એ શું કર્યું હતું ઇન્ટ્રા ટ્રાન્સલોકેશન ક્યારે આપણે ઇન્ટર ટ્રાન્સલોકેશન કરેલ નથી અને ઇન્ટ્રા એટલે શું તો અંદરો અંદર ઇન્ટર એટલે શું તો એકમાંથી બીજી જગ્યાએ ફોર એક્ઝામ્પલ ભારતમાંથી કોમ્બોડિયા તો ઇન્ટ્રામાં શું હતું તો ઇન્ટ્રામાં આપણે કોમ્બેટ ફોર લડવાવાળું નહીં કોમ્બેટ ફોર જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે આ નેશનલ પાર્કથી રાજાજી નેશનલ પાર્ક આમાં આપણે જે ટાઈગર સ્પીસીઝ છે એને આપણે ટ્રાન્સલોકેટ કરી હતી પણ આ છે શું હતું ઇન્ટ્રા ટ્રાન્સલોકેશન જો આ છે એ ઉત્તરાખંડમાં છે અને આ છે એ પણ ઉત્તરાખંડમાં છે વિધિન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા હતું અને ધીસ ઇઝ વોટ તો ઇન્ટર ટ્રાન્સલોકેશન ફર્સ્ટ ટાઈમ ભારત છે એ કોમ્બોડિયામાં આ પ્રમાણે ખાસ શિફ્ટ કરવાના છે એટલા માટે આ દરેક વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે અને વાઘ સૌથી વધુ તો ખાસ યાદ રાખજો મધ્યપ્રદેશમાં અને ત્યારબાદ કર્ણાટકામાં લાસ્ટ જે સેન્સસ થયો હતો ટાઈગર સેન્સસ પ્રમાણે પહેલાં કર્ણાટકા હતું હવે મધ્યપ્રદેશ છે એ આમાં આગળ છે અને એમાં ખાસ એક તો કુનો નેશનલ પાર્ક અને એક બાંદીપુર આ બંને જગ્યા ઉપર આ જે વાઘ છે એની પ્રજાતિ છે એ સૌથી વધારે છે અને ત્યારબાદ છે એ ઉત્તરાખંડ એટલે આ 3 સ્ટેટ છે આ ખાસ યાદ રાખજો જીપીએસસી ક્લાસ 1-2 માટે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે
ક્યારથી કયા દેશમાં થઈ, અત્યારે કેટલી સંખ્યા છે, કેટલા ટાઈગર રિઝર્વ છે, કે પછી કયા કાયદા અંતર્ગત છે, પછી આ પ્રોજેક્ટ ક્યારથી શરૂ થયો હતો, અગાઉ આવું ક્યારે ટ્રાન્સફર થયું, અને વાઘની સંખ્યા. આ દરેકે દરેક વસ્તુ છે એ કેમ કે જીપીએસસી છે એ ખાસ જો દાસા સાહેબ જેવી પેટર્ન લાવશે તો એ પેટર્નમાં આવું તમારી પાસે ડીપ નોલેજ હોવું જરૂરી છે. ખાલી ટ્રાન્સલોકેશન એનાથી તમે ચૂઝ કરી શકશો, પણ એલિમિનેશન ટેકનિકથી પણ તમે રાઈટ આન્સર ઉપર તમે ક્યારેય નહીં આવી શકો એટલા માટે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કેટલા રાજ્યના અમુક ભાગમાંથી અપ્સપા કાનૂન હટાવવામાં આવેલ છે? પહેલાં તો આ વસ્તુને સમજો, અપ્સપા કાનૂન એટલે શું? એના પહેલાં ખાસ આન્સર છે એને જોઈ લો. સો કયા કયા? તો આસામ, નાગાલેન્ડ અને મણિપુર, આ જે ત્રણે ત્રણ સ્ટેટ છે એ કયા છે? નોર્થ ઇસ્ટ સ્ટેટ છે. અને આ અપ્સપા છે એ હંમેશા નોર્થ ઇસ્ટમાં જ લગાવીએ છીએ. હવે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આ વસ્તુની જરૂર નથી. તો પહેલાં આ વસ્તુને સમજો કે વોટ ઇઝ અપ્સપા એક્ટ. તો આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ, અપ્સપા. ખાસ કરીને આપણા જે કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 34 છે એની અંદર વાત કરી છે કે જે જે જગ્યા ઉપર માર્શલ લો લાગશે ત્યાં કોઈ પ્રકારે ફંડામેન્ટલ રાઇટ્સ રહેશે નહીં. અને આ અંતર્ગત કાનૂન બનાવવાની સત્તા છે માત્ર ને માત્ર સંસદને રહેશે. તો અમુક એરિયા કે જે ડિસ્ટર્બ્ડ એરિયા છે એ ડિસ્ટર્બ્ડ એરિયામાં જ આ વસ્તુ ડિસ્ટર્બ્ડ એરિયા, જે ડિસ્ટર્બ્ડ એરિયાઝ છે કે જ્યાં ઇન્સર્જન્સીની પ્રોબ્લેમ છે અથવા તો ઇન્ટરનલ મિલિજન્સીનો પ્રોબ્લેમ છે અથવા તો માઓનિસ્ટ અટેક છે એના ચાન્સીસ છે, એવી બધી જગ્યા ઉપર આ કાનૂન છે એ લગાવવામાં આવે. અને આ કાનૂન છે આના અંતર્ગત જે આર્મ્ડ ફોર્સિસ હોય એની પાસે સુપ્રીમ પાવર આવી જાય, અને જે તે જગ્યાના જે સ્થાનિકો હોય એને કોઈ પણ પ્રકારે એના જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ ક્યારેય રહેતા નથી. એ બધું છે શું છે, એ બધું દેશી ભાષામાં કહેવાય કે એ બધું માળીએ ચડાવી દો, એ કંઈ કામનું નથી, તમારો કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ હશે નહીં, સોરી. અને આ આમ છે એ શું કરે, શૂટ એન્ડ સાઇટ ઓર્ડર, કોઈ પણ વ્યક્તિ જેના ઉપર એને શંકા લાગે છે તેની છાનબીન કરી શકે, એને ઉઠાવીને જેલમાં નાખી શકે, એને ગોળી પણ મારી શકે, ત્યાં કોઈ પણ પ્રકારે કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ રહેશે નહીં. અને આ વસ્તુ છે એ દેશના કોઈ ભાગમાં હોય છે, ખાસ યાદ રાખજો, કોઈ ભાગમાં હોય છે. પોલિટીની અંદર આ બંને છે આનું કમ્પેરિઝન આવે છે કે વોટ ઇઝ અપ્સપા એક્ટ એન્ડ વોટ ઇઝ આર્ટિકલ 352, કેમ કે બંને છે એ ક્યાંય ઇન્ટરચેન્જ ના થવા જોઈએ, બીકોઝ ધીસ બોથ થિંગ્સ આર ડિફરન્ટ, એકબીજાથી અલગ છે એટલા માટે. એટલે ખાસ યાદ રાખજો, આસામ, નાગાલેન્ડ અને મણિપુર ત્યાં આ પ્રકારે અપ્સપા એક્ટ છે એ લગાવેલો છે. અને ડિસ્ટર્બ્ડ એરિયા એટલે શું? તો આ વસ્તુ છે એ કોઈ જગ્યા ઉપર મેન્શન કરી નથી. પ્લીઝ મેક શ્યોર નો મેન્શન ઓન ધ નેમ ઓફ ડિસ્ટર્બ્ડ એરિયાઝ, ક્યાંય એ વસ્તુ મેન્શન કરવામાં આવી નથી કે વોટ ઇઝ ડિસ્ટર્બ્ડ એરિયાઝ. તો જે જગ્યા ઉપર મેન્શન ના હોય ત્યાં ઓબ્વિયસલી જ્યુરિસ્ડિક્શન કોનું બને? એ સંસદનું જ બને. જે પ્રમાણે મોદી સાહેબનો ઓર્ડર આવે એ પ્રમાણે ત્યાં જે અપ્સપા કાનૂન લાગે. જોકે હવે આ અપ્સપા એક્ટ છે એ ઘણી જગ્યા ઉપરથી આપણે હટાવેલો છે, મોસ્ટલી જે નોર્થ ઇસ્ટ સ્ટેટ છે ત્યાં આપણે અપ્સપા એક્ટ છે એ હટાવી દીધેલો છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરના કેન્દ્રીય મંત્રી દ્વારા સાગર મંથન નામનું, અહીંયા આવશે, કયા કેન્દ્રીય મંત્રી દ્વારા સાગર મંથન નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો કોણ છે? તો સર્બાનંદ
સોનોવાલ એનમાં દ્વારા આ સાગર મંથન છે એ ડિજિટલ પ્લેટફોર્મ છે લોન્ચ કરવામાં. કોઈક કોઈક વખત આવા જે કેબિનેટ મિનિસ્ટર હોય એના કોઈ પણ જે ઇનોગ્રેશન હોય એમાંથી ક્વેશ્ચન્સ પૂછતા હોય છે એટલા માટે. અને આ કોણ છે? તો મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ. ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ. અને ક્યાંના છે? તો આસામના છે. આ મોસ્ટલી બે બીજેપીના રાઇટ હેન્ડ સમાન છે, એક તો હેમંત બિસ્વા શર્મા અને આ સર્બાનંદ સોનોવાલ. મોસ્ટલી આ બંને જે એ સીએમના પોસ્ટ ઉપર ઇન્ટરચેન્જ થતા હોય. અને લાસ્ટ ટાઈમ છે એ સર્બાનંદ સોનોવાલને આમાં કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા અને હેમંત બિસ્વા જે છે એમને સીએમ બનાવ્યા. ઓકે, તો 24 જે માર્ચ છે એમાં ટીબી ડે છે, ખાસ યાદ રાખજો. અને આની થીમ છે એ ખાસ યાદ રાખજો, યસ અલ્પવિરામ યસ એકેડેમી વાળું યસ એ ખાસ યાદ રાખજો. યસ વી કેન એન્ડ ટીબી, વી કેન એન્ડ ટીબી, ધેટ્સ ઇટ. આ છે એની થીમ. છે કોઈક કોઈક વખત જીપીએસસીમાં આ થીમ બેઝ છે એ પણ પૂછાય છે. એટલે ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જીપીએસસી ક્લાસ 1-2 વાળા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, દેટ્સ ઇટ ફોર ધ ટુડે સેશન. એટલું ઇનફ છે. તમને જો અમારો કન્ટેન્ટ યુઝફુલ લાગતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ સેશન છે એ આપણે કાલે જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ.